नमस्कार दर्शक मित्रों, आप निहाळी रह्या छो सीएनसीसी गुजरात। પાટણ સિવિલ હોસ્પિટલમાં દાંતની સારવાર માટે અદ્યતન સુવિધા ઉપલબ્ધ બનાવવા જિલ્લા પંચાયત પ્રમુખની રજૂઆત। ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી તરીકે પસંદગી થવા બદલ ઋષિકેશ પટેલને શુભેચ્છા પાઠવતા પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણાએ પાટણ સિવિલ હોસ્પિટલમાં દાંતની સારવાર માટે અદ્યતન સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવે તેવી રજૂઆત કરી। દાંતની સારવાર માટે મર્યાદિત સેવા ઉપલબ્ધ છે તો પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણા દ્વારા કેબિનેટ મંત્રીને લેખિતમાં કરાયેલી રજૂઆતમાં તેઓએ જણાવ્યું કે પાટણ શહેરમાં આવેલી જનરલ સિવિલ હોસ્પિટલમાં દાંતની સારવાર માટેની મર્યાદિત સેવા ઉપલબ્ધ છે। પાટણ શહેર 2 લાખથી વધુ વસ્તી ધરાવતું શહેર છે, તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો સારવાર અર્થે પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે આવે છે। હાલ પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે દાંતની ઇમ્પ્લાન્ટ ચોકટા બનાવવાની એમડીએસ ડોક્ટરની સુવિધા ઉપલબ્ધ નથી, જેના કારણે દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં આશરો લેવો પડે છે। આ બાબતે યોગ્ય વિચારણા અને કાર્યવાહી હાથ ધરવા રજૂઆત। પાટણ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે જુદા જુદા અંદાજે 50 થી 300 દર્દીઓની રોજ ઓપીડી રહે છે, ત્યારે દાંતની સારવાર માટેના પેશન્ટ પણ મોટી સંખ્યામાં રહે છે, જેથી પાટણ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે દાંતની સારવાર માટેની દાંત ઇમ્પ્લાન્ટ ચોકટા બનાવવાની તેમજ આનુષાંગિક અદ્યતન સુવિધાઓ એમડીએસ ડોક્ટર સાથે ઉપલબ્ધ કરવામાં આવે તો જિલ્લાના ગરીબ દર્દીઓ માટે એક આશીર્વાદરૂપ સાબિત થાય તેમ છે। તો આ બાબતે યોગ્ય વિચારણા કરવા અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે તો તેવી રજૂઆત કરવામાં આવી છે।